સાબરકાંઠા ઈડરમાં ઉત્તરાયણનો આજે બીજો દિવસ છે, એટલે કે આજે વાસી ઉત્તરાયણ છે, ત્યારે આજે પણ ઉત્તરાયણ જેવો જ માહોલ લોકોના ધાબે જોવા મળ્યો. ગઈકાલની જેમ આજે પણ સારો પવન હોવાના કારણે આકાશમાં વધુ પતંગ ઉડતા જોવા મળી રહ્યા છે. પણ વધુ હોવાના કારણે, પવન વધુ હોવાના કારણે યંગસ્ટર સાથે નાના બાળકો પણ પતંગ ઉડાવતા જોવા મળ્યા છે. બીજી તરફ વીકેન્ડના કારણે મોટા ભાગના લોકોની રજાની મજા માણવા ધાબી જોવા મળ્યા હતા. વાસી ઉત્તરાયણ હોવા છતાં આજે પણ સવારથી જ લોકો ધાબી જોવા મળ્યા અને લોકોમાં ઉત્સાહ ઉત્તરાયણ જેવો જ જોવા મળ્યો. બે વર્ષથી કોરોનાના કારણે ડીજે વિના અને નિયમોના પાલન સાથે લોકોએ ઉત્તરાયણ ઉજવવી પડી હતી, ત્યારે કેટલાક ઠેકાણે આ નિયમનું પાલન થતું હોય તેવું સામે આવ્યું હતું. જોકે કેટલાક યુવાનોએ કહ્યું કે ઉત્તરાયણના તહેવારનો ઉત્સાહ ઓછો ના થાય તે માટે તેઓ નાના સ્પીકર સાથે ધાબા પર આવ્યા છે અને નિયમો સાથે પતંગ ઉડાવી રહ્યા છે. ગઈકાલે તો ઉડાયા જ હતા, પરંતુ આજે સવારથી સાંજ સુધી આ જ રીતે પતંગ ઉડાવ્યા, પતંગબાજોએ મન બનાવી લીધું હતું. ઈડરવાસીઓએ તુક્કલો ઉડાવવાના બદલે આતિશબાજી કરી. ઉત્તરાયણના દિવસે પતંગબાજી બાદ લોકો બલૂન અને ચાઇનીઝ તુક્કલ ઉડાવ્યા હતા, પરંતુ કેટલાક વર્ષોથી સરકાર દ્વારા તુક્કલ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. છતાં ગેરકાયદેસર રીતે અગાઉ વેચાતી હતી અને લોકો ઉડાડતા હતા, પરંતુ આ વર્ષે આકાશમાં એક પણ તુક્કલ જોવા મળી ન હતી. આ વર્ષે ક્યાંક આતિશબાજી તો ખ્યાલ શાંત વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ ક્યાંક તુક્કલ દેખાઈ ન હતી. ઉત્તરાયણના સાંજે લોકો જમવા માટે બહાર નીકળી પડ્યા. તહેવારોમાં લોકો મોટા ભાગે હોટલ રેસ્ટોરન્ટનું જમવાનું પસંદ કરે છે, ત્યારે ઉત્તરાયણમાં પણ આખો દિવસ ધાબે વિતાવ્યો હતો. ત્યારબાદ લોકોએ રાત્રે જમવા માટે રેસ્ટોરન્ટ કેફેમાં જવાનું પસંદ કર્યું હતું.